નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હુલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને એની અંદર પ્રકરણ નંબર 6 દહન અને જ્યોત, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે મિત્રો, ભાગ 4 ની અંદર આપણે મીણબત્તીની જ્યોતના અલગ અલગ ભાગો વિશે આપણે ચર્ચા કરી હતી. જેમ કે મીણબત્તીની જ્યોતનો સૌથી ઉપરનો જે ભાગ હોય છે એ મિત્રો સૌથી વધારે ગરમ હોય છે. ત્યાર પછી એનો જે મધ્યમનો ભાગ હોય છે એ કેવો હોય છે મિત્રો? તો કે મધ્યમ ગરમ હોય છે. અને સૌથી નીચેનો ભાગ હોય છે એ મિત્રો ઓછો ગરમ હોય છે. ત્યાર પછી મિત્રો આપણે જોયું કે એ મીણબત્તીની જ્યોતનો જે બહારનું આવરણ હોય છે એ બહારના આવરણમાં ઉપરના ભાગની અંદર સંપૂર્ણ દહન વાળો સૌથી બહારનો વિસ્તાર હોય છે. જે આપણને કેવા રંગનો દેખાય છે મિત્રો? તો કે ભૂરા રંગનો દેખાય છે. ત્યાર પછી મિત્રો કે અપૂર્ણ દહન વાળો મધ્યમનો વિસ્તાર, મીણબત્તીની જ્યોતનો જે મધ્યમનો ભાગ હોય એ કેવો હોય છે મિત્રો? અપૂર્ણ દહન વાળો અને આપણે પીળા રંગનો જોવા મળતો હોય છે. અને ત્યાર પછી છેલ્લે મીણબત્તીની વાટની બાજુમાં એટલે કે વાટવાળો ભાગ, એ ન દહન થયેલા મીણબત્તીની વરાળ વાળો સૌથી અંદરનો વિસ્તાર આવેલો હોય છે, જેને આપણે કેવો દેખાય છે મિત્રો? કાળા રંગનો દેખાતો હોય છે. તો હવે મિત્રો, ભાગ 5 ની અંદર આપણે બળતણ એટલે શું એના વિશે ચર્ચા કરીશું. શું મિત્રો? બળતણ એટલે શું? બળતણ કોને કહેવાય એના વિશે અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ મિત્રો બળતણ એટલે શું. પાઠ્યપુસ્તક ની અંદર ટોપિક નંબર 6.6 જે આપણને આપેલો છે કે બળતણ એટલે શું, તો ચાલો જોઈએ મિત્રો બળતણ એટલે શું. હવે મિત્રો, બળતણ શબ્દ આવે એટલે તમારા મનમાં તરત જ આપણને એવું થાય કે બળતણ એટલે કે છાણા છે, લાકડું છે, બરોબર, કેરોસીન છે, પેટ્રોલ છે. તો આવા બધા પદાર્થોને આપણે શું કહીએ છીએ મિત્રો? બળતણ કહીએ છીએ. તો તમે યાદ કરો કે ઘરેલુ તથા ઔદ્યોગિક જરૂરિયાત માટે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે મુખ્યત્વે આપણે લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીન આવા પદાર્થોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આવા પદાર્થોનો જે આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો, તો આવા પદાર્થોને આપણે શું કહેવામાં આવે છે? બળતણ કહેવામાં આવે છે. બળતણ કોને કહેવાય? તો કે ઘરેલુ અથવા તો ઔદ્યોગિક એટલે કે કારખાના હોય છે, ઘરેલુ અથવા તો ઔદ્યોગિક જરૂરિયાતો માટે આપણે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે કોનો ઉપયોગ કરતા હોઈએ છીએ? તો કે લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીન આવા પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એવા પદાર્થોને શું કહેવામાં આવે છે મિત્રો? બળતણ કહેવામાં આવે છે અથવા તો ઈંધણ કહેવામાં આવે છે. ચાલો જોઈએ એની વ્યાખ્યા. આપણે ઘરેલુ અથવા ઔદ્યોગિક જરૂરિયાતો માટે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીન જેવા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ જેને બળતણ અથવા તો ઈંધણ કહે છે. આપણે જોયું મિત્રો કે બળતણ એટલે શું, બળતણ કોને કહેવાય. તો આપણે ઘરે અથવા ઉદ્યોગોની અંદર, કારખાનાઓની અંદર આપણે એની જરૂરિયાતો માટે
ઉર્જા, ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે કેનો ઉપયોગ કરતા હોય? દાખલા તરીકે ઘરની અંદર આપણે રસોઈ બનાવી છે, તો એ રસોઈ બનાવવા માટે શેની જરૂર પડે મિત્રો? ઉષ્માની જરૂર પડે. તો એ ઉષ્મા આપણે ક્યાં પદાર્થમાંથી મેળવતા હોઈએ છીએ? તો કે આપણે લાકડામાંથી મેળવતા હોઈએ છીએ. તો એ મિત્રો લાકડું શું કહેવામાં આવે છે? બળતણ કહેવામાં આવે છે. કારખાનાઓની અંદર કોઈ પ્રોડક્ટ બનાવવા માટે આપણે મશીનરીની અંદર કોઈ ઇંધણ તરીકે આપણે ગેસ વાપરતા હોઈએ છીએ, અથવા તો ડીઝલ વાપરતા હોઈએ છીએ. તો એ ગેસ અથવા તો ડીઝલને શું કહેવામાં આવે છે મિત્રો? બળતણ અથવા તો ઇંધણ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે ઘરેલું અથવા તો ઔદ્યોગિક જરૂરિયાતો માટે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે લાકડું, કોલસો, પેટ્રોલિયમ, કેરોસીન જેવા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, કે જેને બળતણ અથવા તો ઇંધણ કહેવામાં આવે છે. તો આપણે જોયું મિત્રો બળતણ એટલે શું, એટલે કે ઇંધણ એટલે શું, એના વિશે આપણે ચર્ચા કરી. હવે મિત્રો આગળ જોઈએ કે એક સારું બળતણ એને કહેવાય કે જે તરત જ ઉપલબ્ધ હોય. એક સારું બળતણ કોને કહેવાય મિત્રો? સારું બળતણ એને કહેવાય કે જ્યારે મિત્રો આપણે બળતણની જરૂર હોય તો આપણને તરત જ મળી આવે, એટલે કે એની ઉપલબ્ધિ હોય તરત જ આપણને મળી જાય, એને એક સારું બળતણ કહેવામાં આવે છે. તે સસ્તું પણ હોવું જોઈએ, તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય તેવું પણ હોવું જોઈએ. એક સારું બળતણ કોને કહેવાય મિત્રો? જે આપણને જ્યારે બળતણની જરૂર હોય ત્યારે આપણને તે તરત જ મળવું જોઈએ. ત્યાર પછી તે કેવું હોવું જોઈએ? તો કે સારી રીતે હવામાં દહન પામતું હોવું જોઈએ અને તે અન્ય પદાર્થો કરતાં સસ્તું પણ હોવું જોઈએ. તો આને કેવું કહેવામાં આવશે મિત્રો? એક સારું બળતણ કહેવામાં આવે. સારું બળતણ એટલે શું? હવામાં સરળતાથી સળગે, ત્યાર પછી જરૂરિયાત મુજબ તરત જ મળી રહે અને હવામાં સરળતાથી સળગતું હોવું જોઈએ. ત્યાર પછી જરૂરિયાત મુજબ આપણને તે તરત જ મળી રહે અને તે કેવું હોવું જોઈએ? સસ્તું હોવું જોઈએ. સારું બળતણ એટલે હવામાં તે સરળતાથી સળગી શકે, આપણે જ્યારે બળતણની જરૂર હોય ત્યારે તે આપણને તરત જ મળી રહે અને તે કેવું હોવું જોઈએ મિત્રો? સસ્તું હોવું જોઈએ. હવે આગળ જોઈએ મિત્રો કે તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ મિત્રો? તે મોટા પ્રમાણની અંદર ઉષ્મા ઉત્પન્ન કરતું હોવું જોઈએ. તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોવું જોઈએ. સારું બળતણ એ મોટા પ્રમાણની અંદર ઉષ્મા ઉત્પન્ન કરતું હોવું જોઈએ અને તે કોઈ જ અનિચ્છનીય પદાર્થોના અવશેષ ન છોડતું હોવું જોઈએ. અનિચ્છનીય એટલે કે એ નક્કી ન હોય એવા પદાર્થોના અવશેષો ન છોડતું હોવું જોઈએ. તે અનિચ્છનીય પદાર્થોના અવશેષો ન છોડતું હોવું જોઈએ, તેના વિશે આપણે જોયું. એક સારું બળતણ એ કોને કહેવાય? તો જોઈએ મિત્રો કે હવામાં સરળતાથી સળગતું હોવું જોઈએ, તે જ્યારે આપણે બળતણની જરૂર હોય ત્યારે જરૂરિયાત મુજબ આપણને તરત જ મળી રહેતું હોવું જોઈએ અને તે સસ્તું હોવું જોઈએ. તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોવું જોઈએ. તે અનિચ્છનીય પદાર્થોના અવશેષો ન છોડતું હોવું જોઈએ. તો જો આટલા ગુણધર્મો બળતણમાં હોય તો એવા બળતણને કેવું કહેવામાં આવે છે મિત્રો? એક સારું બળતણ કહેવામાં આવે છે. સારું બળતણ આવું હોવું જોઈએ. હવે આમ જુઓ તો એવું કોઈ જ બળતણ નથી કે જેને આદર્શ બળતણ કહી શકાય. તમે મિત્રો વિચારો કે
એવું બળતણ કોઈ નથી કે જેને એક આદર્શ બળતણ તરીકે આપણે એને કહી શકાય. તો આપણે એવું બળતણ વિચારવું જોઈએ કે જે ચોક્કસ ઉપયોગ માટે વધારેમાં વધારે જરૂરિયાતો પૂરી કરતું હોવું જોઈએ. એક એવું બળતણ વિચારો મિત્રો કે કોઈ એક ચોક્કસ ઉપયોગ માટે કે વધારેમાં વધારે જરૂરિયાતો પૂરી કરતું હોવું જોઈએ. તો બળતણ તેમની કિંમતોમાં જુદા પડે છે. બળતણ મિત્રો શેમાં જુદા પડતા હોય છે? એની કિંમતોને આધારે એ જુદા પડતા હોય છે. દાખલા તરીકે લાકડું છે, તો લાકડાની કિંમત એ પેટ્રોલની કિંમત કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. તો લાકડું છે, પેટ્રોલ છે, કેરોસીન છે, ડીઝલ છે, સીએનજી છે, એલપીજી છે, તો આ બધા બળતણો એ પોતપોતાની કિંમતોને આધારે અલગ પડતા હોય છે. દરેક પદાર્થોની, દરેક બળતણની કિંમત અલગ અલગ હોય છે. તમે જાણતા હોવ તેવા બળતણની યાદી તૈયાર કરો અને તેને કોષ્ટક 6.3 ની અંદર તેને વર્ગીકૃત કરો. તો કે શેમાં વર્ગીકૃત કરવાના છે? તો કે બળતણ એ ઘન છે, પ્રવાહી છે, એટલે કે વાયુ છે, તેની અંદર તમારે એને વર્ગીકૃત કરવાના છે. તો જુઓ મિત્રો, પેજ નંબર 72 ઉપર કોષ્ટક 6.3 બળતણનું સ્વરૂપ. તો તેની અંદર એક ઉદાહરણ આપેલું છે, પેલું કે ઘન બળતણ, પ્રવાહી બળતણ અને વાયુ બળતણ. તમારે મિત્રો કેટલાક બળતણની યાદી બનાવવાની રહેશે અને એ બળતણોને તમારે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપની અંદર તમારે એને વર્ગીકૃત કરવાના રહેશે. તો આ કોષ્ટક મિત્રો તમારે 6.3 જે કોષ્ટક છે બળતણનું સ્વરૂપ, એ તમારે હોમવર્કની અંદર ફરજિયાત લખવાનું રહેશે. તમારે હોમવર્કની અંદર કેટલાક બળતણની યાદી બનાવવાની અને એ બળતણોને તમારે આ કોષ્ટક 6.3 ની અંદર તમારે વર્ગીકૃત કરવાના રહેશે, જે તમારું હોમવર્ક રહેશે. તો મિત્રો અત્યારે આપણે જોયું બળતણ વિશે. બળતણ કોને કહેવાય? તો કે ઘરેલું અથવા ઔદ્યોગિક જરૂરિયાતો માટે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીન જેવા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, કે જેને બળતણ અથવા તો ઈંધણ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આપણે જોયું કે એક સારું બળતણ કોને કહેવાય? એક સારું બળતણ કેવું હોવું જોઈએ? એક સારું બળતણ હવામાં સરળતાથી સળગી શકે તેવું હોવું જોઈએ. જ્યારે આપણે બળતણની જરૂરિયાત હોય ત્યારે આપણને તરત જ મળી શકે એવું હોવું જોઈએ અને એ સસ્તું પણ હોવું જોઈએ. તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોવું જોઈએ અને તે અનિચ્છનીય પદાર્થોના અવશેષો ન છોડતું હોવું જોઈએ. એટલે કે પર્યાવરણને હાનિકારક પદાર્થો હોય એવા પદાર્થોનું એ છોડતું, એટલે કે મુક્ત ન કરતું હોવું જોઈએ. તો મિત્રો આપણે આ બળતણ વિશે માહિતી મેળવી. હવે મિત્રો ટોપિક નંબર 6.7 છે આપણો, કે બળતણની કાર્યક્ષમતા. આપણે બળતણો જોયા, છાણું હોય, લાકડું હોય, કોલસો હોય, પેટ્રોલ હોય, કેરોસીન હોય, ડીઝલ, એલપીજી, સીએનજી વગેરે, આ બધા બળતણો, એ બળતણોની કાર્યક્ષમતા કેટલી છે? બરોબર, અલગ અલગ બળતણોની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. બરોબર મિત્રો, અલગ અલગ બળતણોની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. તો મુદ્દો નંબર છે 6.7 બળતણની કાર્યક્ષમતા, એ આપણે જોઈએ. બળતણની કાર્યક્ષમતા, તો મિત્રો આપણે કીધું એમ કે અલગ અલગ બળતણોની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. તો ચાલો જોઈએ કે માની લો કે તમને છાણા, કોલસા તથા એલપીજી જેવા બળતણ આપીને કોઈ ચોક્કસ જથ્થામાં આપેલું પાણી ઉકાળવાનું કહેવામાં આવે છે. તમને બળતણ તરીકે છાણું છે, લાકડું છે, બરોબર, એલપીજી, તો આવા બળતણ આપી અને તમને પાણી ઉકાળવાનું કહે, તો મિત્રો તમે ક્યાં ઈંધણનો, ક્યાં બળતણનો તમે ઉપયોગ કે પાણી ઉકાળવા માટે કરશો? તો તમારો જવાબ હશે મિત્રો એલપીજી. કેમ એલપીજી? એનું કારણ શું? તો એલપીજી છે એ વધારેમાં વધારે ઉષ્મા આપતું હોય છે, એટલા માટે આપણે એલપીજીનો ઉપયોગ પાણી ઉકાળવા માટે કરશું. તો શું આ ત્રણેય બળતણમાં સરખા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થશે?
આપણે જે ત્રણેય બર્તન કીધા તો કે ક્યાં ક્યાં? છાણાથી, કોલસાથી અને એલપીજી. તો શું આ ત્રણેય બર્તનની અંદર એક સરખી ઉષ્મા ઉત્પન્ન થશે? તો હવે જોઈએ મિત્રો આપણે કેલેરી મૂલ્ય કેવું હોય. અલગ અલગ બર્તનોનું કેલેરી મૂલ્ય અલગ અલગ હોય છે, એની કાર્યક્ષમતા એટલે કે કેલેરી મૂલ્ય એ કેવું હોય છે મિત્રો? અનેક અલગ બર્તનોનું અલગ અલગ કેલેરી મૂલ્ય હોય છે. તો કેલેરી મૂલ્ય મિત્રો કોને કહેવાય? તો ચાલો જોઈએ. કેલેરી મૂલ્ય એટલે શું? તો જુઓ મિત્રો, એક કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલેરી મૂલ્ય કહેવામાં આવે છે. કેલેરી મૂલ્ય એટલે શું મિત્રો? કોને કહેવાય કેલેરી મૂલ્ય? તો કે એક કિલોગ્રામ બળતણનું સંપૂર્ણપણે દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહેવામાં આવે છે મિત્રો? કેલેરી મૂલ્ય કહેવામાં આવે છે. ચાલો જોઈએ વ્યાખ્યા દ્વારા. એક કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાનું કેલરી મૂલ્ય કહે છે. હવે તો તમે એક કિલોગ્રામ બળતણ લો અને એ બળતણનું સંપૂર્ણપણે દહન કરવામાં આવે અને જો સંપૂર્ણપણે દહન થાય તો એમાંથી મળતો જે ઉષ્મા ઉર્જાનો જથ્થો છે એને શું કહેવામાં આવે છે મિત્રો? કેલેરી મૂલ્ય કહેવામાં આવે છે. કેલેરી મૂલ્ય એટલે શું? કે એક કિલોગ્રામ બળતણનું સંપૂર્ણપણે દહન થવાથી દહન થશે તો આપણે શું મળશે મિત્રો? ઉષ્મા તો મળવાની છે. તો દહન દરમિયાન જે મળે છે ઉષ્મા ઉર્જા એના કુલ જથ્થાને એનું કેલેરી મૂલ્ય કહેવામાં આવે છે. હવે જોઈએ મિત્રો આગળ. આ કેલેરી મૂલ્યને શેના વડે દર્શાવવામાં આવે છે મિત્રો? આ કેલેરી મૂલ્યને કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એકમ વડે દર્શાવવામાં આવે છે. આ કેલેરી મૂલ્ય છે, કેલેરી મૂલ્યને શેના દ્વારા દર્શાવવામાં આવે છે? ચાલો જોઈએ. કેલેરી મૂલ્યને કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એટલે કે કિલો જૂલ પ્રતિ કેજી આ એકમ વડે દર્શાવવામાં આવ્યું છે. કેલેરી મૂલ્ય જોયું મિત્રો આપણે, કેલેરી મૂલ્યને શેના વડે દર્શાવવામાં આવે છે એની પણ આપણે ચર્ચા કરી. તો કેલેરી મૂલ્ય એટલે શું? કે એક કિલોગ્રામ બળતણનું સંપૂર્ણપણે દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને કેલેરી મૂલ્ય કહેવામાં આવે છે. હવે આ કેલેરી મૂલ્યને કેના વડે દર્શાવવામાં આવે છે? તો કે કેલેરી મૂલ્યને કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એટલે કે કેજી પ્રતિ કેજી એકમ વડે દર્શાવવામાં આવે છે. આ મિત્રો એનો એકમ છે, કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એ કેલેરી મૂલ્યનો એકમ છે. તો કેટલાક બળતણના કેલેરી મૂલ્યો નીચેના કોષ્ટકમાં આપેલા છે. તો જોયું મિત્રો કોષ્ટક નંબર આપણે 6.4 જ્યાં આપણે દર્શાવેલું છે. કોષ્ટક 6.4 તો કોષ્ટક 6.4 ની અંદર મિત્રો કેટલાક બળતણોની યાદી આપેલી છે અને સામે એ બળતણોનું કેલેરી મૂલ્ય આપણે આપેલું છે. તો જોઈએ મિત્રો આપણે કોષ્ટક નંબર 6.4 કે બળતણ તરીકે છાણા. તો એ છાણાનું કેલેરી મૂલ્ય કેટલું હોય મિત્રો? તો કે 6000 થી 8000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એ છાણાનું કેલેરી મૂલ્ય છે. ત્યાર પછી જોઈએ મિત્રો લાકડું. તો કે લાકડાનું કેલેરી મૂલ્ય કેટલું હોય? તો કે 17000 થી 22000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ત્યાર પછી છે મિત્રો કોલસો. તો કે કોલસાનું
કેલરી મૂલ્ય કેટલું હોય? તો કે 25,000 થી 33,000 કિલોજુલ પ્રતિ કિલોગ્રામ. ત્યાર પછી પેટ્રોલ, તો પેટ્રોલનું કેલરી મૂલ્ય કેટલું હોય મિત્રો? તો કે છે 45,000 કિલોજુલ પ્રતિ કિલોગ્રામ. ત્યાર પછી છે કેરોસીન, કેરોસીનનું કેલરી મૂલ્ય કેટલું હોય? તો કે 45,000 કિલોજુલ પ્રતિ કિલોગ્રામ. ત્યાર પછી ડીઝલ, તો કે ડીઝલનું કેલરી મૂલ્ય કેટલું હોય? તો કે 45,000 કિલોજુલ પ્રતિ કિલોગ્રામ. ત્યાર પછી મિથેન, મિથેનનું કેલરી મૂલ્ય કેટલું હશે મિત્રો? તો કે મિથેનનું કેલરી મૂલ્ય 50,000 કિલોજુલ પ્રતિ કિલોગ્રામ. ત્યાર પછી સીએનજી, તો કે સીએનજીનું કેલરી મૂલ્ય કેટલું હશે મિત્રો? તો કે સીએનજીનું કેલરી મૂલ્ય 50,000 કિલોજુલ પ્રતિ કિલોગ્રામ. ત્યાર પછી એલપીજી, એલપીજીનું કેલરી મૂલ્ય તો કે 55,000 કિલોજુલ પ્રતિ કિલોગ્રામ. ત્યાર પછી બાયોગેસ, બાયોગેસનું તો કે 35,000 થી 40,000 કિલોજુલ પ્રતિ કિલોગ્રામ. ત્યાર પછી હાઇડ્રોજન, તો કે હાઇડ્રોજનનું કેલરી મૂલ્ય છે 15,000 કિલોજુલ પ્રતિ કિલોગ્રામ. તો મિત્રો આ અલગ અલગ બળતણ છે અને એ બળતણનું અલગ અલગ કેલરી મૂલ્ય આપણને કોષ્ટક નંબર 6.4 આપેલું છે. તો મિત્રો આ બળતણનું તમારે કેલરી મૂલ્ય કે જે કોષ્ટક 6.4 આપેલું છે તે મિત્રો તમારે યાદ રાખવાનું છે. અલગ અલગ બળતણનું કેટલું કેલરી મૂલ્ય હોય છે, કે આ બળતણનું કેટલું કેલરી મૂલ્ય હોય છે એ તમારે મિત્રો યાદ રાખવાનું રહેશે. તો મિત્રો આપણે ભાગ 5 અંદર જોયું કે બળતણ એટલે શું, બળતણ કોને કહેવાય. ત્યાર પછી જોયું મિત્રો આપણે કે એક સારું બળતણ કોને કહેવાય, કે જે સસ્તું હોય, હવામાં સરળતાથી સળગતું હોય, બરોબર, એ જરૂરિયાત પ્રમાણે આપણે તરત જ પ્રાપ્ત થતું હોય, તો આવા બળતણને કેવું કહેવામાં આવશે મિત્રો? એક સારું બળતણ કહેવામાં આવશે. ત્યાર પછી મિત્રો આપણે જોયું કે બળતણની કાર્યક્ષમતા, તો જોયું આપણે મિત્રો કે અલગ અલગ બળતણોની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે, બરોબર, જે આપણે કોષ્ટક 6.4 આધારે કહી શકીએ છીએ. ત્યાર પછી જોયું મિત્રો આપણે કેલરી મૂલ્ય, કેલરી મૂલ્ય કોને કહેવાય, જે તો જોયું આપણે કે 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી તેનાથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના જથ્થાને કેલરી મૂલ્ય કહેવામાં આવે છે. હવે આ કેલરી મૂલ્યને શેના વડે દર્શાવવામાં આવે છે તેની પણ આપણે ચર્ચા કરી. તો કે કેલરી મૂલ્યને કિલોજુલ પ્રતિ કિલોગ્રામ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. ત્યાર પછી મિત્રો કોષ્ટક નંબર 6.4 અંદર આપણે જોયું કે અલગ અલગ બળતણો અને તેના અલગ અલગ કેલરી મૂલ્યો. તો અહીંયા સુધી આપણે ભાગ 5 અંદર મિત્રો આપણે જોયું. હવે બળતણનું હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે, બળતણનું જે દહન હોય છે મિત્રો, એટલે કે બળતણ જે સળગે છે ત્યારે હાનિકારક પદાર્થો જે એનું એ ઉત્પાદન કરે છે. તો એના વિશે મિત્રો આપણે ભાગ 6 અંદર ચર્ચા કરીશું. નમસ્કાર.